આછે અમદાવાદ શહેરનું નિકોલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જ્યાં ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોમ અને જુસ્સા સાથે નેશનલ ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પરિશ્રમ કરી રહી છે. ફૂટબોલમાં ઘર આંગણે જ ગોલ્ડ મેડલ જીતવા માટે ગુજરાતની મહિલા ટીમની અહીં વિશેષ તાલીમ લઈ રહી છે. રાજ્યભરમાંથી પસંદગી પામેલ 23 મહિલા ફૂટબોલ પ્લેયરને શ્રેષ્ઠ કોચ દ્વારા શ્રેણીબંધ તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતને મેડલ મળે તે માટે પ્રી નેશનલ કોચિંગમાં ફૂટબોલ કોચ દ્વારા ફાઇનલ સ્ટેજની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર અમારું પ્રી નેશનલ કેમ્પ સ્ટાર્ટ થઈ ગયો છે. એમાં ટોટલ 20 ગર્લ્સનું સિલેક્શન થયું છે. અત્યારે કોચિસ, ફિઝિયો પ્લસ આસિસ્ટન્ટ કોચિસ એ બધા જ એમના તરફથી જે હેલ્પ કરી રહ્યા છે. જે દિવસે 2-3 કલાકનું અમારું પ્રેક્ટિસ થઈ રહ્યું છે. અમે અહીંયા ખૂબ જ આમ એક્સાઇટેડ છીએ રમવા માટે. અને સેમ કે એક જ બીજી વસ્તુ કે અમે લોકો અહીંયા પોતાનું સારું એવું પર્ફોમન્સ આપીએ અને અમે આગળ જઈએ અને સારો એવો ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં અમે નંબર લઈએ એવું અમે ઈચ્છીએ છીએ. અને અમે એટલી મહેનત કરી રહ્યા છીએ. બહુ એટલે બહુ વધારે ખુશી છે કે ઘર આંગણે નેશનલ ગેમ્સ થવાની છે, તો એની માટે અમે ખૂબ વધારે અને વધારે મહેનત કરીએ છીએ. હજી બી અમે મહેનત કરીશું અને અમે એવી ટ્રાય કરીશું કે સૌને દેખાડી દઈએ એ માટે, અને અમે બહુ સારું પર્ફોમન્સ આપશું અને બેસ્ટ ટ્રાય કે અમે લોકો મેડલ જીતીને આવીએ. જો કે ગુજરાતના ખેલાડીઓને પ્રથમવાર પોતાના ઘર આંગણે જ ગોલ્ડ મેડલ જીતવાની તક મળી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ખેલાડીઓને જરૂરી સાધનો, ગ્રાઉન્ડ તેમજ રહેવા જમવા સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી કરી ગુજરાત માટે એક મજબૂત ફૂટબોલ મહિલા ટીમ બનાવવામાં આવી છે. ત્યારે 29 સપ્ટેમ્બરથી શરૂ થતી નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા આ મહિલા ખેલાડીઓ ખૂબ ઉત્સાહિત છે. इधर हम लोग नेशनल गेम्स के लिए प्रिपरेशन कैंप चल रहे हैं. हम लोग को इतना अच्छा सा इंफ्रास्ट्रक्चर भी मिला है, ग्राउंड अच्छा है और सब फैसिलिटी है इधर. मैंने गुजरात ने यूट्यूब चैनल ने सब्सक्राइब करे, क्लिक करो बेल आइकन और मेड़ वो विश्वभरना न्यूज़ अपडेट.